जेतपुर वेपारीઓએ શરૂ થઈ રહેલા રોડના રિપેરિંગ કામને રોકી અને વિરોધ કર્યો। જેની વાત કરવામાં આવે તો રિપેરિંગ કામમાં કોઈ પણ જાતનું કામ નિયમ વગર થતું નથી અને જેમાં રોડ ઉપર સીધા જ ડામરનું કામ શરૂ કરેલ હતું, સાથે ડામર પાથરવા માટે રોડ ઉપરની માટીની સફાઈ પણ નથી કરવામાં આવી અને વેપારીઓએ આ રિપેરિંગ કામનો વિરોધ કર્યો હતો અને આ કામ રોકવામાં આવ્યું હતું અને કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર કોઈ જાતની પ્રાથમિક સફાઈ કરેલ ન હતી। સાથે સાથે નિયમ મુજબ ડામર પાથરવા માટે જે પ્રાથમિક કામ કરવાનું હોય અને ડામર રોડ ઉપરથી મોટી અને ધૂળ કાકરી કાઢવાની હોય એ રોડ ઉપર ડામર પાથરતા પહેલા આ કામ કરવામાં આવ્યું નથી અને અહીંના વેપારીઓ રોષે ભરાયેલા હતા અને અહીં થઈ રહેલા રોડ ઉપરના રિપેરિંગ કામને રોકવામાં આવ્યું હતું। વેપારીઓને એવી શંકા છે કે કોઈ પણ જાતના નિયમ વગર થઈ રહેલા ડામરના કામ કર્યા બાદ તુરંત જ તૂટી જશે અને જેને લઈને વેપારીઓએ આ કામને રોક્યું હતું અને સાથે સાથે અહીંના વેપારીઓએ અહીં માત્ર રિપેરિંગ કામ નહીં પરંતુ નવો RCC રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી। જ્યારે વેપારીઓના વિરોધને લઈને નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર આવીને સમગ્ર મામલો જાણ્યો હતો અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના ઇજનેરને આ બાબતે ખાસ સૂચનાઓ આપવામાં આવેલી હતી અને રોડ ઉપર નિયમ મુજબનું રિપેરિંગ કામ શરૂ કરવાનો આદેશ આપેલ હતો। અને અહીંયા જે અમે બધા બિઝનેસ કરીએ છીએ, બધા જ વેપારીઓને પ્રશ્ન એક જ છે, કારણ કે રોડ ઉપર રોડ થતો રહે છે અને હાઈટ વધતી જાય છે, તો જે વરસાદનું પાણી છે એ પાણી જાય ક્યાં? દુકાનના અને ઘરોમાં જ પાણી જાય છે, બધાની દુકાનમાં એક જ પ્રશ્ન છે, ચોમાસાનું પાણી ઘૂસી જાય છે। એના માટે કોઈ તંત્ર પગલાં લેતું નથી અને રોડ ઉપર એક રોડ ઉપર નીચે સરસ મજાનો સિમેન્ટ રોડ છે, તો આની પહેલાં રાતોરાત ડામર રોડ કરી દીધો। એ ડામર રોડ ફક્ત એક મહિનાની અંદર તૂટી ગયો, ત્યાં આ 3 વર્ષથી અમે આ બધું સહન કરીએ છીએ, છતાંય કોઈ સાફસૂફ વગર કે ઊંડો ઉતાર્યા વગર જ ફરી વખત પાછો બીજો પેવર રોડ બનાવવા જઈ રહ્યા છે। તો આ તંત્રોને ખબર નથી પડતી, આમ પબ્લિકને બધી ખબર પડે છે, તો શું તંત્રને ખબર નથી પડતી? તંત્ર પબ્લિક કરતાં તો બધા ઓફિસરો ભણેલા ગણેલા અને હોશિયાર હોય છે, રાજનેતાઓ બધા હોશિયાર હોય છે, રાજનીતિઓમાં બધા હોશિયાર હોય છે, તો પ્રજાના પ્રશ્નોમાં કેમ કોઈને દેખાતું નથી? બસ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ લેવાનો અને રોડ જ બનાવવાના છે? અરે સાહેબ, આ રોડ ઉપર મેટલ કોઈ માટી લીધા વગર આ તંત્ર આવીને સીધું ડામર રોડ પાથરવા માંડ્યું। આની નીચે પહેલાં વરસ દિવસ પહેલાં RCC રોડ હતો, એની ઉપર રાતોરાત એ લોકો ડામર રોડ કરીને અને અમે સૂતા હતા ને વૈયા ગયા, અને અમુક જગ્યાએ તો એવા ખાડા છે એ લોકોએ અડધા ખાડા હોત નહોતા બોર્યા। એને જોવું હોય તો અહીંયા કેવિન એગ્રો સેન્ટર છે એની સામે હજી મોજૂદ ખાડો છે, એ ખાડો એ લોકોએ તે દિવસે બોર્યો નથી અને એનું પ્રૂફ બતાવે છે। અને આજે પણ એ લોકો રા દિવસના આવ્યા, એટલે અમે ભાગશાળી વેપારી લોકો કે આ રાતોરાત દિવસના આવ્યા એટલે અમને ખબર પડી કે આ લોકો ડામર રોડ હજી આની ઉપર ચડાવી દેવાના છે, ખાલી ઓલી ફૂંકણી મારીને અને એ તો મશીન ચાલુ કરી દીધું અને મેટલ કાંઈ કોઈ પ્રકારનું ભેગું કર્યું નહીં અને માટી ઉપર એમને ડામર મીંડા પાથરવા, આ ભ્રષ્ટાચાર! આ કેટલો ટાઈમ આ ડામર રોડ હાલે? માટી ઉપર ડામર રોડ ક્યારે હાલે? ત્યાં જૂનો ડામર રોડ હતો અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને રોડ રિસર્ફેસિંગ માટે કે જે વરસાદના હિસાબે રોડને નુકસાન થયેલ હોય તે રિપેરિંગ કરવા માટે ગ્રાન્ટ મળેલ હોય તે અન્વયે જેતપુર શહેરમાં કામગીરી ચાલુ હોય। ત્યાં બાજુનો રોડ છે, ત્યાં પણ ગઈકાલે જ્યાં જ્યાં કટકા ટૂંકમાં ખાડા પડી ગયા હતા ત્યાં આપણે રિપેરિંગ કરાવેલ, પણ આ શહેરનો મુખ્ય માર્ગ હોય, બધા ગામડાઓવાળા લોકોની અવર જવર ત્યાંથી વધુ રહેતી હોય, તેથી એ રોડ થોડોક વધુ પ્રમાણમાં ડેમેજ હતો, એટલે તેથી કે ત્યાં ભાઈ પૂરેપૂરી વિડ્થમાં કીધું બંને ડામરના પટ્ટા મારી દઈએ, પણ વેપારી લોકોનું કેવું એવું હતું કે ત્યાં અમારે ડામર રોડ નથી કરવાનો, અમને CC રોડ કરી આપો, જેથી એ લોકોએ કામ અટકાવેલ છે। આમાં કેટલી ગ્રાન્ટ મળેલી હતી અને ક્યાં ક્યાં વિસ્તારમાં કામ કરેલું? જેતપુર શહેરમાં વરસાદના નુકસાનના હિસાબે રાજ્ય સરકાર દ્વારા અંદાજે 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે, જે અન્વયે નવાગઢ વિસ્તારના જે જૂના ડામર રોડ હતા તેને રિપેરિંગની કામગીરી હાલ ચાલુ હોય। જેતપુર શહેરમાં કણકિયા પ્લોટ વિસ્તાર છે, ધોરાજી રોડ વિસ્તાર છે, અમરનગર રોડ વિસ્તાર છે। વેપારીઓના મગજની અંદર એવી છાપ પડી કે ભાઈ આ નગરપાલિકા દ્વારા એક નવા રોડ બનાવવામાં આવી રહ્યો છે। વાસ્તવિકતા એ છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે ભારે વરસાદને કારણે જે નુકસાન પામેલા રસ્તા હોય એના પેચ વર્ક માટે ગ્રાન્ટ ફાળવેલી હતી, નગરપાલિકા દ્વારા તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આ પેચ વર્કનું કામ હાથ ધરેલું છે। વેપારીઓ ક્યાંક એમ સમજે કે આ નવા રોડનું કામ છે, એકચ્યુઅલમાં આ પેચ વર્ક છે, રોડ રિસર્ફેસિંગનું કામ છે, એટલે કે મોટા ખાડા પડી ગયા હોય તો એ રોડને વ્યવસ્થિત કરવા માટેનું નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આમાં કોઈ નવો રોડ બનાવવાની કોઈ વાત નથી, એટલે આના કારણે એક રોંગ મેસેજ વેપારીઓમાં ગયેલો હતો અને નગરપાલિકા દ્વારા આ બાબતે જરૂરી સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે। આ બાબતે મેં મારા એન્જિનિયર તથા જે અમારા કન્સલ્ટન્ટ છે એ બંનેને સ્થાનિકે તપાસ કરવા મોકલ્યા છે
અને કોન્ટ્રાક્ટરને પણ કડક તાકીદ કરવામાં આવી છે કે વ્યવસ્થિત રોડ સાફ કરી ત્યારબાદ જ ઉપર જે ડામરનું કામ છે એ કરવામાં આવે. નિલેશ મારું, KDV ન્યૂઝ, જેતપુર.